रेग्युलेटरी कमिटी हवे स्कूलों पर मेहरबान थई रही छे। एफआरसी द्वारा स्कूल फीमां घटाडो करवाना बदले बेफाम वधारो करवामां आव्यो छे। एफआरसीए प्रोविजनल फी सामे फाइनल फीसमां 100% वधारो कर्यो छे। अंकुर इंटरनेशनल स्कूलनी प्रोविजनल फीमां बमणो वधारो करावो छे। प्रोविजनल फी ₹15,000માંથી ₹30,000 કરી દેવાય છે। આનંદ ગ્લોબલની પ્રોવિઝનલ ફીમાં પણ વધારો કર્યો છે। 49,750ની સામે કરવામાં આવી છે ફીસ 56,500। સ્કૂલોને ફાઇનલ ફીમાં વધારો થતા અનેક તર્ક વિતર્ક પણ સેવાઈ રહ્યા છે। અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। જયંતિ, જણાવશો કે ફ્રી રેગ્યુલેટરી કમિટી હવે સ્કૂલો ઉપર મહેરબાન થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એફઆરસી દ્વારા સ્કૂલ ફીસમાં ઘટાડો કરવાનો છે, પરંતુ ઘટાડો કરવાના બદલે બેફામ વધારો કરાવો છે। હિરલ, એફઆરસી કમિટીની જ્યારથી રચના થઈ છે ત્યારથી એફઆરસી કમિટી વાલીઓ માટે કામ કરવાના બદલે સંચાલકો માટે કામ કરી રહી હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। એફઆરસી નું કામ છે કે ઓછામાં ઓછી ફી કઈ રીતે આપી શકાય અને વાલીઓને ફાયદો કરાવી શકાય, પરંતુ તેના બદલે એફઆરસી દ્વારા જે રીતે કેટલીક સ્કૂલોને પ્રોવિઝનલ ફી આપી હોય એના કરતા ડબલ એટલે કે 100% વધારો મુખ્ય ફી આપવામાં આવે છે તેને લઈને શંકાઓ થઈ રહી છે। અમદાવાદની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રોવિઝનલ ફી 15,000 પાસ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાઇનલ ફીનો 30,000નો ઓર્ડર કરવામાં આવ્યો છે। એ જ રીતે આનંદ ગ્લોબલ સ્કૂલની 49,750 ફી નક્કી કરવામાં આવી હતી, તેના બદલે ફાઇનલ ઓર્ડર છે તે 56,500નો કરવામાં આવ્યો છે। એટલે કે પ્રોવિઝનલ ફી કરતા પણ વધારે ફી, ડબલ ફી જે છે તે આ સ્કૂલોને આપવામાં આવી રહી છે, તેને લઈને અનેક વાલીઓને પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। જી જી, બિલકુલ જયંતિ, તમામ માહિતી બદલ આપનો આભાર।